હળવદના ચૂંટણી ગામે ઉકળતા તેલમાં હાથ નખાવવાના પ્રકરણમાં એસપીએ તટસ્થ તપાસના આદેશ આપ્યા. દાઝી જનાર મહિલા અને તેના પતિએ પાડોશી શખ્સને વાડો માટે બળજબરીથી તેલમાં હાથ નખાવવાનો આક્ષેપ કર્યો. પાડોશી શખ્સે મહિલા પર ચારિત્ર્યની શંકા કરીને તેના પતિએ જ ઉકળતા તેલમાં હાથ નખાવ્યાનો પ્રતિ આક્ષેપ કર્યો. સત્ય બહાર લાવવા એસપીએ ડીવાયએસપીને તપાસ સોંપી. હળવદના ચૂંટણી ગામે થોડા દિવસ પહેલા અંધશ્રદ્ધાની ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં એક મહિલાને ઉકળતા તેલમાં હાથ નખાવતા તે દાઝી ગઈ હતી. આ ઘટનામાં દાઝી જનાર મહિલા અને તેના પતિએ પાડોશી શખ્સ સામે આરોપ મૂક્યો હતો કે વાડો કોનો છે તે નક્કી કરવા માટે આ પાડોશી શખ્સે બળજબરીથી મહિલાના હાથ તેલમાં નાખ્યા હતા. જ્યારે સામા પક્ષે પાડોશી શખ્સે પ્રતિ આક્ષેપ કર્યો હતો કે મહિલાના પતિએ ચારિત્ર્યની શંકા કરીને પત્નીના હાથ ઉકળતા તેલમાં બોળાવ્યા હતા. આથી આ બાબતનું સત્ય બહાર લાવવા માત્ર એસપીએ ડીવાયએસપીને તટસ્થ તપાસ કરવાના આદેશ આપ્યા છે. થોડા દિવસો પહેલા આ વિવાદિત વાડામાં પશુ બાંધતા બંને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારે વાડો કોનો છે તે અંગે ચાલતી કાયમી માથાકૂટનું નિરાકરણ લાવવા માટે રૈયાભાઈએ ઉકળતા તેલમાં હાથ નાખીને સત્યના પારખા કરવાનો ઉપાય સૂચવ્યો હતો. આથી સત્યના પારખા કરવા માટે ઘેલાભાઈના પત્ની લક્ષ્મીબેને ઉકળતા તેલમાં હાથ નખાવ્યા હતા. તેઓ દાઝી જતા તેમને હાલ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ છે. ચૂંટણી ગામે જે બનાવ બન્યો છે, લક્ષ્મીબેન છે, ઘેલાભાઈના પત્ની છે, એ બેનના હાથ ગરમ તેલમાં બળી ગયા છે. આ બનાવ અનુસંધાને જે સામસામે જે અરજી અમને મળી છે ઘેલાભાઈ અને રૈયાભાઈ તરફથી, એમાં ઘેલાભાઈ જે લક્ષ્મીબેનના પતિ છે એમનું કહેવું એવું છે કે અમારા પત્નીના ગરમ તેલમાં રૈયાભાઈએ હાથ બોળાવડાવ્યા હતા. અને સામા પક્ષે રૈયાભાઈને એના ફેમિલી મેમ્બર્સ એમનું કહેવું એવું છે કે ભાઈ ઘેલાભાઈના પતિના ચારિત્ર્યની શંકા કરીને ઘેલાભાઈએ પોતે જ એમની પત્નીને પોતાનું જે ચારિત્ર છે અખંડ છે એ બાબતે સાબિત કરવા માટે ગરમ તેલમાં હાથ નખાવડાવ્યા હતા. આ અનુસંધાને બંને પક્ષોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. હાલના તબક્કે બંને પક્ષ દ્વારા ફક્ત અરજી કરવામાં આવી છે. અરજદાર જે ઘેલાભાઈ છે એમના પત્ની લક્ષ્મીબેન અમે પોતે રૂબરૂ મળેલા છીએ, અને આ જે અરજી છે એ અનુસંધાને ડાયરેક્ટ અમે ડીવાયએસપી ડિવિઝન બનો મેડમને આ અનુસંધાને તપાસ કરવાનું કહ્યું છે. અને તપાસ કર્યા બાદ કોઈપણ વ્યક્તિ જે આ લક્ષ્મીબેન છે એમના ગરમ તેલમાં જે હાથ નાખીને હાથ થોડા બાળી દીધેલા છે, એ અનુસંધાને જે પણ વ્યક્તિ આ દુષ્પ્રેરણ કર્યું છે અને જે પણ વ્યક્તિ એમના હાથ તેલમાં નંખાયા છે એ એમનો પતિ હશે કે પછી સામા પક્ષે રહ્યા હશે એની વિરુદ્ધમાં યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.